જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજના દિવસે આપની સાથે આવ્યો છું આપની આજ વિષયની વાત કરવા માટે. તો મિત્રો, 6/11/2019 અને બુધવારના દિવસે આપની રાશિની અંદર શું પ્રાપ્ત થશે, શું નહીં થાય અને આજનો દિવસ આપનો કેવો રહેશે તે વિશેની માહિતી લઈને. તો મિત્રો, વાત કરીશું મેષ રાશિથી માંડી મીન રાશિવાળા વ્યક્તિઓની. તો મેષ રાશિના વ્યક્તિઓના આજના દિવસે આપણે કેવું રહેશે તે વિશેની વાત કરીએ. તો મિત્રો, મેષ રાશિના જાતકો વિશે આજના દિવસે આપણને મોસાળ પક્ષથી લાભ જણાય, કફ પિત્તની તકલીફ જણાય, શત્રુઓ દ્વારા તકલીફ જણાય. પણ આજના દિવસે આપે મગનું દાન કરવાથી, મગનું દાન ગરીબોને અર્પણ કરવાથી અથવા શિવાલયની અંદર અર્પણ કરવાથી આજનો દિવસ આપણો પરમ મંગલમય જાય અથવા આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવા. મિત્રો, વૃષભ રાશિ બીજી રાશિની વાત કરીએ તો આજના દિવસે વૃષભ રાશિના વ્યક્તિઓ દ્વારા આજના દિવસે તમારે શું કરવું, આજના દિવસે આપને ધન લાભ સારો જણાય તેમજ ધંધા નોકરીમાં લાભ સારો જણાય. આજના દિવસે કામમાં સફળતા પ્રાપ્ત થાય. આજનો દિવસ સારો પસાર કરવો કરવો હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવા, તેમજ આજના દિવસે ભગવતીની ઉપાસના કરવાથી, વિષ્ણુની ઉપાસના કરવાથી આપનો દિવસ શ્રેષ્ઠ જાય. મિથુન રાશિ ત્રીજી રાશિની વાત કરીએ તો આજના દિવસે આપને આરોગ્ય સંભાળવાની ખૂબ સાવચેતી રાખવી. આજના દિવસે આપને ચિંતા હોવા છતાં આપની આજના દિવસે કાળજી રાખજો. ચિંતા હોવા છતાં આજની આપને કોઈ પણ ચિંતાકીય કાર્યોમાં તમે સપડાશો નહીં અને ચિંતા કાપ વગરની રાખશો તો તમારું મન આજે ડર અને ઉપાધિ વાળું જણાશે. આજના દિવસે મિત્રોનો સંપર્ક કરવો, મિત્રો સાથે આપનો આજનો દિવસ વધારેમાં વધારે વ્યતીત કરવો. આજના દિવસે તમને બીજા ગરીબોને ભોજન અર્પણ કરવું, તેમજ આજના દિવસે સટ્ટા અને શેર બજારથી ખૂબ સંભાળવા જેવું છે. ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. આજના દિવસે તમારે ભાગ્યોદય સારો જણાય. આજના દિવસે તમારે શત્રુ દ્વારા લાભ જણાય. આજના દિવસે અનેક સફળતાઓની પ્રાપ્તિ થાય, તેમજ મોટા લાભ પણ પ્રાપ્ત થાય. આજના દિવસે વસ્ત્રો કેવા ધારણ કરવા જોઈએ તે આજના દિવસે બ્લ્યુ વસ્ત્રો ધારણ કરવાથી અનેક લાભ જણાય. તેમજ પાંચમી રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો વિશે આજના દિવસે ધંધામાં તથા નોકરીમાં સારી સફળતા પ્રાપ્ત થાય, અનેક કાર્યોમાં લાભ પ્રાપ્ત થાય, તેમજ પિતા દ્વારા પણ સારો લાભ જણાય. સામાજિક કાર્યોમાં તમારે સંબંધો સુધરે, તેમજ આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય નીવડશે. છઠ્ઠી રાશિની વાત કરીએ તો કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે જમીન સ્થાવર તેમજ મિલકતના કાર્યોની અંદર સારું ફળ પ્રાપ્ત થાય તેમ છે. આજના દિવસે આ બધા કાર્યોની અંદર તમારા ફસાયેલા કાર્યો સહેલાઈથી અને સંપૂર્ણ રીતે સારી રીતે બધા ફસાયેલા કાર્યો તમને સફળતાપૂર્વક કાર્યોમાં યશ અને કીર્તિની પ્રાપ્તિ થશે. તેમજ આજના દિવસે ભગવાન શનિની ઉપાસના કરવાની, શનિના ચાલીસા કરવાથી આજનો દિવસ તમારો સારો જશે. તેમજ ઉતાવળિયા નિર્ણય કોઈ પણ લેશો નહીં. ઉતાવળિયા નિર્ણયો દ્વારા તમને નુકસાન થવાની ચોક્કસ સંભાવના રહેલી છે. તો આજના દિવસે સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ આજના દિવસે સૂર્યની ઉપાસના કરવી, ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવું, ગાયત્રી મંત્રની એક માળા કરવી, તેમજ તાબાના ધાતુની અંદર બનાવેલી કડું ઉદાહરણ હાથની અંદર, જમણા હાથની અંદર કરવાથી તમને શુભદાયી ફળોની પ્રાપ્તિ થાય છે. વિદેશ દ્વારા તમને લાભ જણાવાય છે. શેર બજારની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તો આઠમી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ધંધાના કાર્યમાં લાભ જણાય, સ્વભાવમાં આનંદ અને પ્રફુલ્લિતતા રહે અને આજના દિવસે ઉન્નતિ અને દિન પ્રતિદિન તમારી પ્રગતિના દિવસો ચાલુ થઈ રહ્યા છે. આજના દિવસે તમારે કોઈપણ કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ આજના દિવસે તમારે ભગવતીની ઉપાસના કરવાથી આજનો દિવસ આપણો પરમ મંગલમય નીવડશે. નવમી રાશિની વાત કરીએ મિત્રો તો ધન રાશિના જાતકોએ આજના દિવસે તમારે અચાનક સંબંધ બગડવાની શક્યતાઓ રહેલી છે. પત્ની સાથે સંબંધોમાં તિરાડ જણાય. આજના દિવસે પૈસાની ચિંતા વધારે વ્યતીત થાય, તેમજ વેપારની અંદર ઉપાધિ જણાય. આજના દિવસે તમારે સફળ બનાવવો હોય તો દત્તાત્રેયના દર્શન અચૂક કરવાને કૂતરાઓને બુંદીનું ભોજન કરાવવું, તેમજ આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ આજે પરમ મંગલમય નીવડશે. દસમી રાશિની વાત કરીએ તો મિત્રો મકર રાશિ. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે ભાઈ ભાંડુઓને મળવાનો અવસર પ્રાપ્ત થાય, તેમજ નવા સાહસના કાર્યોમાં લાભ જણાય. અવનવા સાહસિક કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થાય. શેઠ તેમજ સટ્ટા બજાર તેમજ
આજના દિવસે કોઈ સોદા દ્વારા પણ સારો લાભ જણાઈ શકે છે. અગિયારમી રાશિની વાત કરીએ મિત્રો તો કુંભ રાશિ છે. અગિયારમી રાશિમાં આજના દિવસે મનમાં અવનવા વિચારો આવે તેમજ આજના દિવસે સારા વ્યક્તિઓ સાથે તમારો સંબંધ બગડી શકે તેમ છે. આજના દિવસે સ્વભાવમાં ખૂબ ચંચળતા પ્રાપ્ત થાય, આજના દિવસે મનમાં ઉપાધિ વર્તાય તેમજ આજના દિવસે બેચેનીનો અહેસાસ થાય. સફેદ વસ્ત્રો ધારણ કરવા, સફેદ વસ્તુનું દાન શિવાલયમાં કરી શકો છો અથવા કોઈ બ્રાહ્મણને અર્પણ કરી શકો છો. સફેદ વસ્તુનું દાન કરવાથી આવનારો દિવસ, આજનો દિવસ આપને શુભદાયી અને મંગલદાયી ફળોની પ્રાપ્તિ કરાવે. તો બારમી રાશિની વાત કરીએ મિત્રો, તો બારમી રાશિની વાત કરીએ તો બારમી રાશિ એ મીન રાશિ છે. પિત્રોની ભક્તિ કરવી આજના દિવસે તેમજ આજના દિવસે પિત્રોની ભક્તિ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય જઈ શકે છે. આજના દિવસે વસ્ત્ર એનું દાન કરવું, વસ્ત્રના દાનમાં ગરીબોને ભોજન કરાવવું, મિષ્ટાન અર્પણ કરવા, આજના દિવસે સંતાનો દ્વારા દાન કરાવવું, આજના દિવસે ઈષ્ટદેવનું ધ્યાન કરવું, ઈષ્ટદેવની ભક્તિ કરવી તેમજ આજના દિવસે સ્કાય બ્લુ અને વાદળી વસ્ત્રો ધારણ કરવાથી મીન રાશિના જાતકોને ચોક્કસ શુભદાયી ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, આજે મેં 12 રાશિઓને તમને સમજ આપી. 12 રાશિઓના જાતકોએ શું શું કરવાની જરૂર છે, વધુમાં વધુ અમારી આ ચેનલને બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો તેમજ તમે દરરોજ જોતા રહો ZS TV ની અંદર આપની આજ વિશે અને દરરોજ આપનું ભવિષ્ય જોવો અને ભવિષ્ય દ્વારા દરરોજના અવનવા પ્રયોગોનું નિદાન કરો અને તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા ઉપયોગી કરો. ZS TV ની શુભ સવાર અને આપની સાથે.